નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ટાટ ભરતી બાબતે. જે પાંચમા રાઉન્ડનો છે એ ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે. તો ઓફિશિયલ પરિપત્રની અંદર તમારે કઈ રીતે ચેક કરવાનું છે, કઈ રીતની માહિતી છે, તો સંપૂર્ણ જાણકારી આજના વિડીયોની અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈપણ વિગત હોય તો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોમાં જોઈએ કે આ પરિપત્ર જાહેર થયેલો છે 18/9/2020ના દિવસે લેટેસ્ટ પરિપત્ર જાહેર થયેલો છે. એ અંતર્ગત આપણે જોઈએ તો વિષય છે 19/9/2020ના પ્રવર્તમાન પત્રમાં જાહેર પ્રસિદ્ધ કરવા બાબતે. જે આપણે જોઈએ તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે રાજ્યના બિનસરકારી અનુદાયિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાંચમા રાઉન્ડ શિક્ષણ સહાયકોની ભરતીમાં અંગેની પ્રક્રિયા હાથ ધરવા હોય જાહેરાત નિયત નમૂના મોકલી આપવામાં આવશે. તો રાજ્યના બહોળી પ્રસિદ્ધ ધરાવતા કોઈપણ બે દૈનિક વર્તમાનપત્રોમાં તમામ આવૃત્તિ જાહેર પ્રસિદ્ધ કરવામાં આવશે એવી વિનંતી છે. તો એ અંતર્ગત આપણે જોઈએ તો 19/9/2020ના રોજ અચૂકપણે જાહેરાત પ્રસિદ્ધ કરવાની વર્તમાનપત્રોમાં જાણ કરવા પત્રકોની નકલો અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવેલી છે. તો મિત્રો, આની અંદર જે વધુ બાબત જણાવવામાં આવી છે કે તો મિત્રો, આપણે જાણીએ પાંચમા રાઉન્ડ અંતર્ગત જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તો બિનસરકારી અનુદાયિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની પસંદગી અંગે 12/4/2016ના દિવસે જાહેરાત અનુસંધાને પાંચમો રાઉન્ડ હવે શરૂ કરવામાં આવે છે. તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર 11/2/2011ના રોજ જાહેર ક્રમાંક GH જે પ્રમાણે તમે જોઈ શકો છો. એ અંતર્ગત આપણે જોઈએ કે ઠરાવના આધારે જે જોગવાઈ આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા જે કરી છે એની અંદર બિનસરકારી અનુદાયિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અંદર જે શિક્ષણ સહાયકોની પસંદગી અંગે આપણે જોઈએ તો 12/4/2016ના જે જાહેરાત હાથ ધરવામાં આવી હતી એ ભરતી પ્રક્રિયાની અંદર ટોટલ 1-4 રાઉન્ડ પૂર્ણ થયેલ છે. એ અંતર્ગત આપણે જોઈએ કે સદર ભરતી પ્રક્રિયા સમાવેશ કરેલ શિક્ષણ સહાયકોની જગ્યાઓ પૈકી 1-4 રાઉન્ડ બાદ ખાલી રહેલી જગ્યાઓ પૈકી હાલની સ્થિતિમાં જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાં જે વિગતો વેબસાઇટ ઉપર મૂકેલ છે તો નામદાર કોર્ટ દાખલ કરેલ SCA નંબર જે તમે જોઈ શકો છો, જે ચુકાદો પાંચમા રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે. તો જે આપણે પાંચમા રાઉન્ડની જે તારીખ કોલ લેટરની આપણે તારીખ જોઈએ તો પાંચમા રાઉન્ડ અંગે આપણે તારીખ જોઈએ કે ઉપયોગ વિગતે 12/4/2016ની જાહેરાત પ્રસિદ્ધ ખાલી જગ્યાઓ પૈકી હાલની સ્થિતિને ઉપયોગ ખાલી જગ્યાઓ 4 ગણા ઉમેદવારો યાદીમાં PML 1 જે વેબસાઇટ ઉપર તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એની યાદી જે દર્શાવેલ ઉમેદવારોને પોતાના લાયકાત ગુણપત્રો પ્રમાણપત્રો ચકાસવા માટે કોલ લેટર જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તમે 21/9/2020ના દિવસેથી લઈને 27/9/2020ના સાંજ સુધી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો, જે જાણીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર દર્શાવેલ તારીખ સમય ગેરહાજર રહેલા તેમજ કોલ લેટર ડાઉનલોડ ન કરનાર ઉમેદવારને સદર ભરતી પ્રક્રિયા પાંચમા રાઉન્ડ અન્વયે પોતાનો હક દાવો જતો કરવાનો રહેશે. તો મિત્રો, આની અંદર આપણે જઈએ કે જે તમારે PML 1નો કોલ લેટર જે ડાઉનલોડ કરવાનો છે એ અંતર્ગત આપણે જોઈએ કે 21/9/2020થી લઈને 27/9/2020 તમે ઓનલાઈન જે ઓફિશિયલ વેબસાઇટ છે એના સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. તો આની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જે વિદ્યાર્થી મિત્રો ગેરહાજર રહે છે એ અંતર્ગત જો તમે ત્યાં હાજર ન રહ્યા હોય તો તમારે એ દાવો હક છે એ જતો કરવાનો રહેશે. માની સદર ભરતી પ્રક્રિયા તેઓને સમાવેશ કરવામાં આવશે નહીં એ અંગે ઉમેદવારે કોઈ લેખિત અને મૌખિક પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો, આની અંદર જે વધુમાં વિગતો દર્શાવવામાં આવી છે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઉમેદવાર યાદી દર્શાવેલ ઉમેદવાર મેરિટ જેટલું તેનાથી વધારે મેરિટ ધરાવતા ઉમેદવારોએ 1-4 રાઉન્ડ દરમિયાન 13 રાઉન્ડ પોતાની ઓનલાઈન જિલ્લા પસંદગીમાં આવેલ હોય અને તેઓ ઓનલાઈન જિલ્લા ફાળવણી થયેલ હોય પરંતુ તેમને મેરિટમાં ફેરફારના કારણે આજ દિન સુધી જિલ્લા ફાળવણી શક્ય નથી તો તેમના નામ અત્રે પ્રતિષ્ઠિત કરેલ યાદીના ન હોય તેવા ઉમેદવારોએ 21/9/2020થી લઈને 25/9/2020 સાંજ સુધી
માધ્યમિક શાળા કમિશનર કચેરી બ્લોક નંબર 9 જીવરાજ ડૉક્ટર ભવનની અંદર તમારે રૂબરૂ રહીને આ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. તો આની અંદર આપણે જોઈએ કે જાહેરાત સંબંધિત વિગતવાર જાણકારી સૂચના જે વેબસાઇટ છે ઓફિશિયલ એ અંતર્ગત 21/9/2020 રોજ મૂકવામાં આવશે. એ અંતર્ગત આપણે જોઈએ તેમજ હવે પછીના સૂચનો PML 2 વાંધા અરજી ફાઇનલ મેરિટ લિસ્ટ સ્થળ પસંદગી વગેરે માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો મિત્રો આની અંદર આપણે જોઈએ કે જે 5મા રાઉન્ડનું PML 1 જે જાહેર કરવાની પ્રતિષ્ઠિત તારીખ છે 21/9/2020 લઈને 27/9/2020 સુધી તમે આની અંદર ઓફિશિયલ કોલેટર તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હાજર ન રહે એ ઉમેદવારોને પોતાનો હક જતો કરવાનો રહેશે. તો મિત્રો આ હતી 5મા રાઉન્ડની સંપૂર્ણ જાણકારી. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.